स्टिच सीखसू अपने 25 स्टिच वास्ते मोस्टली आज ब्लॉक्स ना अंदर थाय छे स्टिच आज ये 5 ब्लॉक्स छे ने इना अंदर जे स्टिच थाय छे हमेशा अपने एक पॉइंट से स्टार्ट करवानो स्टार्ट थयो अहीं से निकालवानो पहला अपने एनो एक बेकग्राउंड एनो एक स्टिच फॉर्म करसू पछी एना पर अपने एक्चुअल कच्ची वर्क करवानी छे कच्ची में एक वस्तु हमेशा ध्यान रखवानू एना अंदर हवे आ जो लाइन आ दोड़ो नीचे जाए छे ने आ स्टिच ऊपर छे बराबर हवे आना अंदर आ स्टिच नीचे जशे એટલે એકવાર સ્ટિચ ઉપર નીચે ઉપર આ નીચે અગર એ તમારું સિક્વન્સ રાઈટ હશે તો સ્ટિચ તમારી ઇઝીલી ફોર્મ થશે જો હવે આમાં બી આ સ્ટિચ નીચે છે આ સ્ટિચ ઉપર છે આ સ્ટિચ નીચે તો હવે આપણે ઉપર જઈશું ઉપરથી લઈશું જો અહીંયા બી જો આ સ્ટેચ ઉપર છે તો હવે આપણે આ નીચેથી લઈશું આ ઉપર છે આ નીચે એ હંમેશા એ હરેક રાઉન્ડમાં આપણે યાદ રાખવાનું આ એનો મેઇન બેકગ્રાઉન્ડ સ્ટિચ સ્ટાર્ટ થઈ આપણે ફોર્મ કરી દીધી છે હવે આપણે આના ઉપર એકચ્યુઅલ આવી એની જે ડિઝાઇન આપણે બનાવશું અહીંયાથી આપણે નિકાલા આ નીચેથી ગયા આ પાછા ઉપર આવ્યા पाछा अंदर गया नीचे गया वे आ एक एक करीने अपने अखो एक स्क्वेर कम्प्लीट करसू जो आमा भी एक ध्यान राखवानू छे आ थ्रेड अहीं ऊपर छे पछी आ नीचे सी जाय छे आ पाछो ऊपर सी जशे आ नीचे सी जाय छे પાછા અંદર ગયા નીચે ગયા હવે આ એક એક કરીને આપણે આખો એક સ્ક્વેર કમ્પ્લીટ કરશું જો આમાં બી એ ધ્યાન રાખવાનું છે આ થ્રેડ અહીંયા ઉપર છે પછી આ નીચેથી જાય છે આ પાછું ઉપરથી જશે આ નીચેથી જાય છે એ એ સિક્વન્સ આપણે હંમેશા ધ્યાન રાખવાની એવી રીતના આપણે આ એક 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 સ્ક્વેર બ્લોક્સ કમ્પ્લીટ કરતા જવાનું બસ એટલું ધ્યાન રાખવાનું છે એકવાર નીચેથી લઈએ છીએ એકવાર ઉપરથી પાછું નીચે ઉપર એનું સિક્વન્સ તમારે ધ્યાન રાખવાનું છે આ સ્ટિચના અંદર અગર એ તમારો સિક્વન્સ રાઈટ હશે તો તમારી સ્ટિચ રાઈટ ફોર્મ થશે ને આ સ્ટિચ કરવા વાસ્તે મોસ્ટલી એકદમ ફ્લોરેસન્ટ કલર્સ યુઝ કરીએ છીએ જેમ કે નિયોન ગ્રીન છે નિયોન ઓરેન્જ આમ એકદમ કહીએ ને જે એકદમ બ્રાઇટ કલર્સ કરીએ મારવાડી કલર્સ એવા ટાઈપના કલર્સથી આ સ્ટિચ આપણે કરવાની હોય છે આપની સ્ટિચ કમ્પ્લીટ થઈ